ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ગણપતિ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. અગાઉ ગણપતિ મહોત્સવની મોટા પાયે ઉજવણી મહારાષ્ટ્રમાં જ થતી હતી, પરંતુ ગુજરાતની ઉત્સવ પ્રિય પ્રજાએ પણ છેલ્લા કેટલાક વર્ષથી ગણપતિ ઉત્સવની ઉજવણી શરૂ કરી છે અને ગુજરાતમાં પણ લોકો શ્રદ્ધા સાથે ગણેશ ઉત્સવની ઉજવણી કરતા હોય છે. ડીસાની વાત કરવામાં આવે તો ડીસામાં ગણપતિ ઉત્સવ એક સપ્તાહ સુધી કરવામાં આવે છે. સામાન્ય રીતે ગણેશ ચતુર્થીના ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે અને 14ના દિવસે તેનું વિસર્જન કરવામાં આવે છે, પરંતુ ડીસામાં ગણેશજીનું વિસર્જન 11ના કરવામાં આવે છે. ત્યારે ગત રાત્રિએ ગણેશોત્સવની ઉજવણીના અંતિમ દિવસે ડીસામાં આવેલા દેવદર્શન ફ્લેટ ખાતે પણ ગણેશોત્સવની ઉજવણીના ભાગરૂપે 56 ભોગ ધરાવવામાં આવ્યો હતો, જેમાં ગણપતિજીને અલગ અલગ 56 પ્રકારની વાનગીઓ સ્થાનિક મહિલાઓએ જાતે જ બનાવીને ધરાવી હતી. ત્યારબાદ ભક્તિભાવપૂર્વક ગણપતિની આરતી કરાઈ હતી. આ આરતી સંપન્ન થયા બાદ સ્થાનિક મહિલાઓ દ્વારા રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને મોડી રાત સુધી રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. ડીસા શહેરમાં ગણેશોત્સવની ઉજવણીના અંતિમ દિવસે અલગ અલગ સ્થળો પર રાસ ગરબા અને વિવિધ ભોગ ધરાવવામાં આવ્યા હતા. ત્યારે ડીસા શહેરના જલારામ રો હાઉસ અને વન્ના બંગલોજ ખાતે પણ ગણેશજીને 56 ભોગ ધરાવવામાં આવ્યા હતા. સ્થાનિક રહીશો દ્વારા શ્રદ્ધા અને ભક્તિ સાથે ગણપતિની પૂજા અર્ચના કરી હતી.